नमस्कार विद्यार्थी मित्रों, दिलकर परिवार वर्ग हूँ उमेश वाल। आज का वीडियो लेक्चर में आपको हार्दिक स्वागत करूँ। विद्यार्थी मित्रों, मारा कमेंट की अंदर एक कमेंट आवेली छे कि 181 अक्षांश छे के नहीं, तो एना माटे आज आ वीडियो लेक्चर छे एनी अंदर आपणे मळ्या छे। तो खास विद्यार्थी मित्रों एक वात याद रखजो, पृथ्वीना गोळा ऊपर आपणे मैं तमने वात करी हती के मध्यमांथी जीरो ए विद्यार्थी मित्रों आपने चर्चा करी थी कि बराबर जीरो विषुवत प्रसार थाय छे मैं तमने कह्यो तो के भाई उत्तर मां 90 अक्षांश अने दक्षिण मां 90 अक्षांश आवेली छे विद्यार्थी मित्रों उत्तर मां 90 अने दक्षिण मां 90 એટલે 90 અને 90 90 પ્લસ 90 એટલે થઈ 180। विद्यार्थी मित्रों आ काल्पनिक रेखाओ छे, तो એવી જ રીતે જે મધ્યમાંથી જે જીરો અક્ષાંશ પસાર થાય છે એ પણ એક અક્ષાંશ છે। મધ્યમાંથી જે જીરો એ પસાર થાય છે એ પણ એક અક્ષાંશ છે, એટલે એ 180 ની અંદર એ પ્લસ થાય છે। એટલે ટોટલ કેટલા અક્ષાંશ થાય? 181। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પૃથ્વી ઉપર કુલ 181 અક્ષાંશ આ રીતે આવે છે, પરંતુ આપણે શું કરીએ છીએ કે જીરો છે એટલે જીરો નો સરવાળો કરતા નથી। એટલે આપણે આપણે વાત કરીએ તો આપણે ગુજરાત રાજ્ય સરકારની જે પાઠ્યપુસ્તક છે એની અંદર તો કુલ 180 અક્ષાંશ આપેલી છે, 90 ઉપર અને 90 નીચે। પણ ઘણા બધા ભૂગોળવિદો એવા છે કે જેમણે કીધું છે કે અક્ષાંશ છે 181 છે। આ ઉપરાંત ઘણા ભૂગોળવિદોનું એવું પણ કહેવું છે કે ભાઈ અક્ષાંશ છે ને એ 179 છે, 179। વિદ્યાર્થી મિત્રો કઈ રીતે? તો કે જે અક્ષાંશ છે આપણે જાણીએ છીએ પૃથ્વીના ગોળા ઉપર કાલ્પનિક આડી રેખાઓ છે એને આપણે અક્ષાંશ કહીએ છીએ। તો જે 90 અક્ષાંશ છે જે ઉત્તરમાં એ ઉપર સુધી પહોંચતા હોય છે, જેમ જેમ આપણે ઉત્તરમાં જઈએ એમ એનું અંતર ઘટતું જાય, નાની થતી જાય છે, થતી જાય કે નહીં? તો જ્યારે એ એકદમ ઉત્તરમાં પહોંચે છે ત્યારે માત્ર બિંદુ સ્વરૂપે જ રહે છે। अलग अलग તારણોસર અલગ અલગ ભૂગોળવિદો દ્વારા માહિતી મેળવેલી બાબતો છે। આપણે તો અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આપણા ગુજરાત સરકારના જે પાઠ્યપુસ્તક છે એની અંદર 180 અક્ષાંશ આપેલી છે। તો ખાસ એક કોમેન્ટ ની અંદર પ્રશ્ન આવ્યો હતો કે શું 181 અક્ષાંશ છે? તો હું એમ કહીશ હા છે, 181 છે। જો તમે એમ કહેતા હો 180 છે તો એ પણ એમ જ કહીશ કે હા છે। આનો જવાબ તમને આનાથી વધારે જો જોતો હોય તો આપણે ગૂગલ ઉપર પણ સર્ચ મારી શકો છો, YouTube ઉપર પણ તમે સર્ચ મારી શકો છો, કારણ કે ભૂગોળવિદો છે એમનું કેવું અલગ અલગ છે। ઘણા ભૂગોળવિદો એ 0 અક્ષાંશ ને ગણ્યો છે એટલે 181 થાય છે, ઘણા 90 અને 90 છે જે ઉત્તર અને દક્ષિણમાં આવેલા છે એ બિંદુ સ્વરૂપે છે એટલે 180 આપેલા છે, અને પછી તમે જોશો તો 180 પણ આપેલા છે। પણ આપણે અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની છે સાહેબ કે 180 અક્ષાંશ આવેલી છે। તમારી આ કોમેન્ટ બદલ ખૂબ ધન્યવાદ। જો કોઈ હજી ક્વેરી હોય, જો કોઈ પ્રશ્ન હોય તો અમારા કોમેન્ટ ની અંદર જરૂર તમે અમને જણાવજો, અમે એનો ચોક્કસ જવાબ આપીશું। ધન્યવાદ।